mm -hmm. જે ચાંદની ઘણા બધા સ્ટોક છે આપણે શરૂઆત ઝાયડસ લાઈફ ખાતે કરીએ તો દવાને મંજૂરી યુએસએફડીએ તરફથી મળતી દેખાઈ રહી છે યુએસએફડીએ દ્વારા ખાસ કરીને ઇમોડિયમ દવા જે છે જનરિક દવા તેને મંજૂરી મળતી દેખાઈ રહી છે અને આ દવાનો ઉપયોગ ઉપયોગ જે છે તે ડાયરિયાની સારવાર માટે કરવામાં આવશે તો એક નવી દવા ને મંજૂરી મળતી દેખાઈ રહી છે યુએસએફડીએ તરફથી તો ઝાયડસ લાઇફ પર ફોકસ રહેશે જીએસડબ્લ્યુ એનર્જી પર નજર રહેશે કારણ કે સબસિડરી કંપની જે છે તે એસ અને ખરીદ છે અને સબસિડરી કંપની લગભગ એક પોઈન્ટ બ્યાસી કરોડમાં મેરેથોન માઇટ્રા માઇ માઇટ્રાહાઈડ એનર્જી જે છે તેને બાર એસવીપીમાં છે અને એસવીપી એટલે સ્પેશિયલ પર્પઝ વેહિકલ જે છે તેને છે તો જીએસડબ્લ્યુ એનર્જી દ્વારા નવી ખરીદદારીના કારણે સ્ટોકમાં ફોકસ રહેશે એસએમએલ ઇસુઝની વાત કરીએ તો અહીં પણ ફોકસમાં રહેશે કારણ કે વ્હીકલના ભાવ કંપની દ્વારા વધારવામાં આવ્યા છે કંપનીએ ટ્રકની કિંમત ચાર ટકા અને બસની કિંમતમાં છ ટકા સુધીનો વધારો કર્યો છે અને નવા ભાવ પહેલી એપ્રિલથી આપણને લાગુ થતા જોવા મળશે તો એસએમએલ ઈસ્યુઝનું કાઉન્ટર પણ ફોકસમાં રહેશે કંપની દ્વારા ભાવ વધારો કરવામાં આવ્યો છે વેદાંતની વાત કરી રહે તો ડિવિડન્ડની જાહેરાત કંપની દ્વારા કરવામાં આવી છે વીસ રૂપિયા પાંચ પૈસા પ્રતિ શેરનું વચગાળાનું ડિવિડન્ડ કંપની દ્વારા જાહેર કરવામાં આવ્યું છે અને આ લગભગ પાંચમું વચગાળાનું ડિવિડન્ડ છે જે કંપની એ જાહેર કર્યું છે અને આની રેકોર્ડ ડેટ જે છે ડિવિડન્ડ તે સાત એપ્રિલ નક્કી કરવામાં આવી છે તો એક ડિવિડન્ડના સમાચાર બનતા દેખાઇ રહ્યા છે તેને કારણે વેદાતાનું કાઉન્ટર ફોકસ અને બીજા બીજા સમાચાર જે વેદાંતા માટે આવતા દેખાઈ રહ્યા છે કાર્યકારી સીએફઓ જે છે અજય ગોયલ તેમણે રાજીનામું આપ્યું છે તો એક મેનેજમેન્ટ ફેરફાર પણ વેદાંતાના કાઉન્ટર પર અસર કરતા જોવા મળી શકે છે આજના દિવસે તો બંને ન્યૂઝના સમાચાર જે ન્યૂઝ છે તેની ઇમ્પેક્ટ આપણને વેદાતાના કાઉન્ટર પર આવી શકે છે આગળ વધીએ તો આરપીપી ઇન્ફ્રા ફોકસમાં રહેશે કારણ કે કંપનીને નવો ઓર્ડર મળ્યો છે લગભગ એકસો પોઈન્ટ આઠ કરોડનો ઓર્ડર કંપનીને મળ્યો છે તો નવા ઓર્ડરના કારણે આરપીપી ઇન્ફ્રાનું કાઉન્ટર પણ ફોકસમાં રહેશે સ્ટોકમાં એક એક્શન જોવા મળી શકે છે અપોલો ટાયર્સની વાત કરી લઈએ તો નવી સબસીડીનો સમાવેશ કરવામાં આવ્યો છે ઓનલાઈન ડાયરેક્ટ ટુ કસ્ટમર પ્લેટફોર્મ બનાવવા માટે આ સબસિડરી જે છે તેનો સમાવેશ કરવામાં આવ્યો છે તો હવે અપોલો ટાયર્સ પર પણ ફોકસ રહેશે નવી સબસિડરી સામેલ કરવામાં આવ્યો છે કંપની જે છે તે ઓનલાઈન ડાયરેક્ટ ટુ કસ્ટમર પ્લેટફોર્મ લોન્ચ કરવા માટે જઈ રહી છે સાથે જ ગેરની વાત કરી લઈએ તો સરકાર ને ફંડ મળ્યું છે અહીંયાથી એટલે ગેલનું કાઉન્ટર પણ ફોકસમાં રહેશે ગેર પાસેથી સરકારને લગભગ એક એક હજાર ત્રણસો પંચાવન કરોડના ડિવિડન્ડ હેઠળ જે છે તે આ ફંડ મળ્યું છે તો એક ગેલનું કાઉન્ટર પણ ફોકસમાં રહેશે ફંડ સરકારને મળ્યું મળતું દેખાયું છે જિંદાલ સ્ટેનલેસની વાત કરી લઈએ તો અહીંયા પણ ફોકસમાં રહેશે કારણ કે હિસ્સો ખરીદવામાં આવ્યો છે કંપની દ્વારા ઇન્ડોનેશિયાની નિકલ પીગ આયર્નમાં લગભગ ઓગણપચાસ ટકા હિસ્સો જે છે તે કંપની દ્વારા ખરીદવામાં આવ્યો છે અને કંપનીએ પંદર પોઈન્ટ સાત કરોડ ડોલરમાં આ હિસ્સો જે છે તે ખરીદ્યો છે તો નવા હિસ્સાની ખરીદીને કારણે જિંદાલ સ્ટેનલેસ પર પણ ફોકસ એક એક્શન આપણને જોવા મળી શકે છે જીઆર ઇન્ફ્રા પર ફોકસ રહેશે કારણ કે કંપનીને લેટર ઓફ એક્સેપ્ટન્સ મળ્યું છે લગભગ

પ્રોજેક્ટ માટે આ લેટર ઓફ એક્સેપ્ટન્સ જે છે તે કંપનીને મળ્યું છે તો જીઆર ઇન્ફ્રાનું કાઉન્ટર પણ ફોકસમાં રહેશે આગળ વધીએ તો વિન્ડ એન તો આઈનોક્સ વિન્ડ એનર્જી પર પણ નજર રહેશે કારણ કે વિન્ડ એનર્જી બિઝનેસને આઇનોક્સ લીઝિંગ એન્ડ ફાઇનાન્સમાં ટ્રાન્સફર કરવાની મંજૂરી જે છે તે કંપનીને મળતી જોવા મળી છે અને બોર્ડે વિન્ડ એનર્જી બિઝનેસને ટ્રાન્સફર કરવાની પણ મંજૂરી આપી દીધી છે તો આઇનોક્સ વિન્ડ એનર્જીનું કાઉન્ટર પણ ફોકસમાં રહેશે કંપની હવે વિન્ડ એનર્જી બિઝનેસને આઈ ક્સ લીઝીંગ ફાઇનાન્સમાં ટ્રાન્સફર કરવા જઈ રહી છે એનબીસીસી ફોકસમાં રહેશે ફરી એકવાર કારણ કે ઓર્ડર કંપનીને મળ્યો છે નવો લગભગ એકસો તેતાલીસ પોઈન્ટ ચાર કરોડનો ઓર્ડર કંપનીને મળ્યો છે અને કન્સ્ટ્રક્શન રીડેવલપમેન્ટ ફેસિલિટી મેનેજમેન્ટ માટે આ ઓર્ડર જે છે તે કંપનીને મળતો જોવા મળ્યો છે તો એનબીસીસીનું કાઉન્ટર ફરી એકવાર ફોકસમાં રહેશે આજે એલ એન્ડ વાત કરી લઈએ તો ત્યાં પણ ફોકસમાં કંપની રહી શકે છે કારણ કે ફંડ એકત્ર કરવામાં આવ્યું છે કંપની દ્વારા એનસીડીઝ દ્વારા લગભગ બે હજાર કરોડ એકત્ર કરવામાં આવ્યા છે તો એલે એને કારણે એલ એન્ટેના કાઉન્ટર પર પણ એક પોઝિટિવ એક્શન આપણને જોવા મળી શકે છે અને છેલ્લે વાત કરીએ આરએચ આરએચઆઈ મેગ્ના સિટાની વાત કરીએ તો અહીં પણ કંપની જે છે તે ફંડ એકત્ર કરશે તેવા સમાચાર બનતા દેખાઈ રહ્યા છે અને કંપની એવું વિચારી રહી છે કે ફંડ એકત્ર કરે લગભગ પહેલી એપ્રિલ એપ્રિલે પ્રેફરેન્શિયલ ઇશ્યુ દ્વારા બસો કરોડ એકત્ર કરવા જઈ રહી છે કંપની તેના પર વિચાર કરશે તો આરએચઆઈ મેગ્ના સિટા પર પણ નજર રહેશે તો આ બધા કાઉન્ટર છે જે આજે ફોકસમાં રહે છે જી આથી આભાર આપનો તો આજે ખાસ કરીને જ્યારે